કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6માં આજે આપણે ગણિત ની આઈડિયલ બુક ની પાછે કેટલાક પ્રશ્નો જોશું. તેમાં આપણે પ્રશ્ન 15 સુધી આપણે પૂર્ણ કરેલું હતું, તો આજે આપણે પ્રશ્ન 16 થી આપણે પૂરું કરવાનું છે. જોઈએ આપણે પ્રશ્ન 16. આઈડિયલ બુક તમારી સ્વાધ્યાય પોથી જેને આપણે કહીએ છીએ, તેમાં પેજ નંબર 12 ઉપર આપણો મુદ્દો એવો છે કે અંકોની અદલા બદલી આપણે કેવી રીતે કરવી, એની વિશે આપણને પ્રશ્નો આપેલા છે. જોઈએ આપણે તો પ્રશ્નની અંદર વાત કરીએ તો પ્રશ્ન આપણે જોવાનો છે. આ પ્રશ્ન આપણે જોવાનો છે 16. 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અંકોની 3 અંકની કેટલી સંખ્યા બનશે, તેમાં સૌથી મોટી તથા સૌથી નાની સંખ્યા જણાવો, એવું આપણને કીધેલું છે. તો 3 અંકની સંખ્યા તો આપણને ખબર છે, પહેલાં તો 21, 1, 2 અને 3 લખી દઈએ એટલે 123 બનશે. પછી 1ને એની જગ્યાએ જ રાખીએ, 2 અને 3ને અદલા બદલી કરીએ એટલે 132 થઈ જશે. પછી તો કે ક્રમને બદલીએ, 2 આગળ છે તો એને પાછળ લઈ જઈએ તો 2 213 થશે. પછી એ જ રીતે ક્રમ બદલીએ અલગ અલગ તો 231 312 321. આ બધી સંખ્યાની અંદર આપણને ખબર છે કે સૌથી મોટી સંખ્યા કઈ થશે, તો કે સર સૌથી મોટી સંખ્યા 321 થશે અને સૌથી નાની સંખ્યા કઈ થશે, 123. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 17. 5, 6 અને 4 અંકોની 5, 6 અને 4 અંકોની 3 અંકની સંખ્યા બનાવતા સૌથી નાની સંખ્યા કઈ બને, તો કે સૌથી નાની સંખ્યા બનાવી છે તો આપણને ખબર હોય છે કે એકમ, દશક અને 100 3 અંક હોય, તો 3 અંકની અંદર પહેલો અંક હોય એને શું કહેવાય, એકમ કહેવાય. પહેલો અંક હોય એને આપણને ખબર છે શું કહેવાય, એકમ. બીજો અંક હોય એને તો કે બીજો અંક હોય એને દશક કહેવાય, અને ત્રીજો અંક હોય એને 100 કહેવાય, એ આપણે જાણીએ છીએ. બરાબર છે? તો દશકનો અંક જે છે, દશકનો અંક બરાબર છે, એ સૌથી નાનો રાખવાનો. શું કેવો રાખવાનો? સૌથી નાનો. પછી એકમનો અંક છે, એકમનો અંક એ સૌથી એનાથી થોડોક મોટો, અને આ દશક, એકમ, દશક અને 100, આમ 100નો એટલે કે પહેલો અંક છે સૌથી મોટો રાખવાનો. તો કયો થશે? તો કે સૌથી નાનો અંક 4, એનથી મોટો 5, એનથી મોટો 6. તો આપણો જવાબ આવશે સી, 456. આગળ વાત કરીએ તો આગળ 18મો પ્રશ્ન. 593 સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી સૌથી નાની સંખ્યા 396 મળે છે, તો કે સૌથી નાનો અંક કયો છે? 3, તો કે પહેલો હોવો જોઈએ. પછી નાનો અંક કયો છે? 5, તો એ બીજો હોવો જોઈએ. છે નહીં તો આપણને ખબર પડી ગઈ શું કે વિધાન કેવું છે, ખોટું છે. આગળ તો તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું ખોટું કોષ્ટકમાં. આગળનો પ્રશ્ન આપણો એવો છે, વીસમો પ્રશ્ન આપણે જોઈએ. તો કોઈ પણ જુદા જુદા 4 અંક લઈને જુદી જુદી સંખ્યાઓ બનાવો, વધુમાં વધુ કેટલી સંખ્યા બનશે, તેમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો. 4 આંકડા લઈ લેવાના છે, કોઈ પણ તમને જે ઠીક લાગે. અહીંયા આપણે લીધેલા છે 5, 6, 7, 8. તો સૌથી નાનો અંક તો કે પહેલો હશે, એ સૌથી નાનો અંક હશે. પછી ક્રમની અદલા બદલી કરતા આપણને કેટલી સંખ્યા મળે છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આપણને 8 મળશે. એમાંથી પહેલો છે એ આપણો અંક સૌથી નાનો થશે, અને છેલ્લો છે એ આપણો અંક સૌથી કેવો થશે, મોટો થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર સ્વાધ્યાય પોથીનો તમારું 13 નંબરનું પેજ. અને બીજી 4 અંકની અલગ અલગ સંખ્યાઓ અહીંયા બનાવેલી છે, તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર એ પણ તમારે લખવાની છે.
અહીંયા આપણે 5, 6, 7, 8 ઉદાહરણ લીધું, તમે એમાંથી 1, 2, 3, 4 ઉદાહરણ લઈને તમે સ્વાધ્યાય પોથીની અંદર પણ લખી શકો અને અલગ અલગ આંકડા તમે બનાવી શકો। આગળ 21મો પ્રશ્ન, 21મો પ્રશ્ન આપણો એવો છે, આ 21મો પ્રશ્ન ખરું ખોટું છે, અંક 6, 7, 0 અને 9 નો એક જ વાર ઉપયોગ કરીને બનતી ચાર અંકોની સૌથી મોટી સંખ્યા 9760 9760 થાય, તો એ સૌથી મોટો અંક કયો છે, તો કે સૌથી મોટો અંક આપણી પાસે છે 9, તો કે અહીંયા પહેલો હોવો જોઈએ, તો કે છે હા, સૌ બીજો અંક કયો છે એનથી નાનો, તો કે 7, એ બીજો હોવો જોઈએ, તો કે છે, તો કે હા, પછી ત્રીજો અંક એનથી નાનો કયો છે 6, તો કે એ છે, તો કે હા ત્રીજો છે, અને સૌથી નાનો 0, તો કે હા વિધાન કેવું આવશે આપણું, વિધાન ખરું આવશે। આગળ વાત કરીએ તો હવે પછીનો મુદ્દો આપણો એવો છે કે 10,000નો પરિચય, કેટલા હજારનો, 10,000નો, 10,000ની અંદર કેટલા આંકડા આવે, તો કે 1, 0, 2, 3, 4 અને 1 એકડો, 4 0 અને 1 એકડો, એટલે ટોટલ આંકડા કેટલા થશે, 5 આંકડા થશે, એને આપણે વાંચવું હોય તો આને કહેવાય એકમનો, બીજો હોય દશકનો, ત્રીજો આવે 100, ચોથો આવે 1000 અને પાંચમો આવે 10,000। આગળ તો પ્રશ્ન જોઈએ 22મો, 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા શું મળે, તો કે પ્રશ્ન એમ થાય સર 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે, તો કે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય, તો કે 9, 9 અને 9, આ 3 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં આપણે કેટલા ઉમેરવાના છે, તો એમાં આપણે ઉમેરવાના છે 1, તો 1 ઉમેરશું તો એ સંખ્યા કેટલી થઈ જશે, તો કે 1 0 2 0 અને 3 0, એટલે કેટલા થશે 1000 1000, તો આપણો જવાબ આવશે 1000। આગળ જોઈએ પછી છે 2 અંકોવાળી, નહીં 23મો પ્રશ્ન, 9999 પછીની તરત જ સંખ્યા ખાલી જગ્યા થાય, તો કે પછીની કઈ સંખ્યા આવે, તો કે 10,000, એ આપણને બધાને ખબર છે। 24મો પ્રશ્ન, 2 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી વધુ અંકોવાળી સંખ્યા જ મોટી સંખ્યા હોય છે, તો આપણને સવાલનો જવાબ શું કીધો છે કે 2 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી વધુ અંકોવાળી સંખ્યા જ સૌથી મોટી સંખ્યા હોય, બરોબર છે, તો એ આપણને ખબર છે કે 2 અંકની સંખ્યા પ્રાકૃતિક તો સૌથી મોટી કઈ થશે, તો કે સર 2 અંકની સંખ્યા થશે 99, બરોબર છે, જે સૌથી મોટી, એટલે વિધાન કેવું આવશે આપણું, ખરું। આગળ 25મો પ્રશ્ન, 25મો પ્રશ્ન એવો કીધો છે, આ 25મો પ્રશ્ન, ફક્ત 3 અલગ અલગ અંકોના પ્રયોગથી બનતી 5 અંકોની સૌથી મોટી સંખ્યા આપેલામાંથી કઈ છે, 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય, તો કે સર 5 અંકની સૌથી મોટી સંખ્યા થાય 1 નવડો 2 નવડા 3 નવડા 4 અને 5, આ સૌથી મોટી 5 અંકની થાય, એનાથી નાની આમાં કોઈ છે, તો કે હા સર એનાથી નાની છે, આમાં જોવા જઈએ ને તો આ છે ને એનાથી કેવી છે, નાની છે, બરોબર, તો આપણો જવાબ શું આવશે, સી। આગળ 26મો પ્રશ્ન આપણો, કોઈ મોબાઈલ ટેલિફોનનો નંબર 10 અંકોનો છે, આપણે બધાને ખબર છે મોબાઈલ નંબર આપણો કેટલા અંકનો હોય, 10 અંકનો, તેમાં પહેલા 4 અંક કેટલા છે, 9 9 8 અને 7 છે, અને છેલ્લા 3 અંકો 3 5 5 છે, શરૂઆતમાં 9 9 8 7 છે અને છેલ્લા 3 અંકો 3 અને 5 છે, બાકી રહેલા અંકો અલગ અલગ છે તથા મોબાઈલ નંબરને સંભવ સૌથી મોટી સંખ્યા બનાવે છે, તો આ અંક કયા હશે, તો કે પહેલો અંક આપણને કેટલો કીધો છે, તો કે પહેલો અંક આપણને કીધો છે 9, બરોબર છે, પછી અંક કયો કીધો છે 5, 9, પછી અંક કયો કીધો છે 8, પછી કયો કીધો છે 7, પછી આપણને નથી કીધા, પછીના આંકડો કીધો છે છેલ્લા 3 3 5 અને
पांच। तो हवे अहीं आपणे खूटता केटला, तो के एक आंकड़ो बे त्रण चार पांच छ अने सात, बराबर छे। हवे त्रण आंकड़ा घटे छे, त्रण आंकड़ा एवा लेवाना छे जेनाथी सौथी मोटो आंकड़ो बने, तो के कयो घटे छे, तो के एने पहेला लखवानो आपणे छ, एनथी नानो कोण छे चार, अने कयो घटे छे हवे वधो, तो के सर बे, तो आपणो जवाब आवशे छ चार अने बे। આગળ ચાલો જોઈએ આપણે આગળનો પ્રશ્ન આપણો છે 27મો। સત્યાવીસમો પ્રશ્નમાં એવું આપણને કીધું છે કે પાંચ અંકોની સંખ્યામાં દશકના સ્થાને ચાર, એકમના સ્થાને દશકના અંકનો ચોથા ભાગનો અંક, સોના સ્થાને ઝીરો, હજારના સ્થાને એકમના અંકના પાંચ ગણાનો અંક, અને દસ હજારના સ્થાને દશકના અંકનો બમણો અંક છે, તો તે સંખ્યા લખો। ચાલો જોઈએ, આપણને ખબર છે કે ચાર અંક હોય, કેટલા અંક ચાર, તો આ ધારો કે પહેલો અંક, અહીંયા બીજો અંક, ત્રીજો અંક અને ચોથો અંક, જેમાં પહેલું કીધું પાંચ અંકોની સંખ્યામાં, પાંચ અંકની સંખ્યા કીધી છે એટલે પાંચમો અંક, એક અહીંયા હશે, બે ત્રણ ચાર અને પાંચ, પાંચ અંકોની સંખ્યામાં દશકના સ્થાને, તો કે આ એકમનો અંક કહેવાય, એકમ અને આ દશક, એટલે કે અહીંયા સ્થાને, દશકના સ્થાને ચાર છે, એટલે કે અહીંયા કેટલા કીધા છે આપણને ચાર। આગળ એકમના સ્થાને દશકના અંકનો ચોથા ભાગનો અંક, ચોથો ભાગ એટલે આને ચાર વડે ભાંગી નાખવાના એકમના સ્થાને, એટલે અહીંયા કેટલા હશે, તો કે સર ન્યાય એકડો હશે, ન્યાય કેટલા હશે એકડો હશે। આગળ કેમ કે આનો ચોથો ભાગ છે। આગળ સોના સ્થાને ઝીરો, એટલે કે સો એકમ દશક અને સો, એટલે કે અહીંયા કેટલા કીધા છે ઝીરો। આગળ હજારના સ્થાને એકમના અંકના પાંચ ગણા, હજારના સ્થાને એકમના અંકનો પાંચ ગણા, એટલે કે આના એકડો છે, તો એનો પાંચ ગણા કેટલા થાય, તો કે એના પાંચ ગણા થાય પાંચ ગણા, અને દસ હજારના સ્થાને દશકના અંકના બમણા, તો કે અહીંયા જે છે એનો દશકનો અંકથી બમણો, ચારના બમણા કેટલા થાય, તો કે ચારના બમણા થાય આઠ, કેટલા થાય આઠ, તો આ રીતે આપણો જવાબ બનશે 85,047। તો આપણો જવાબ ક્યાં છે, 85,047 ને 41, બરોબર છે, તો આપણો જવાબ આ રીતે આવશે। આગળ નીચેના પૈકી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ હશે, તો એ ચાર અંકની સૌથી નાની સંખ્યા, તો કે સર આને ચાર અંકની સંખ્યા કહેવાય, ઝીરો એક બે, ઝીરો એક ઝીરો બે, તો કે જ્યારે આગળ ઝીરો હોય ત્યારે એ ખરેખર ત્રણ અંકની સંખ્યા થઈ જાય, આમ આંકડા કહેવાય, પણ આને 102 જ વચાય, આને બીજું કોઈ વચાય નહીં, આને 1012, આને 1020, આને 1002, તો સૌથી નાની સંખ્યા કઈ થશે આપણી, તો કે સૌથી નાની સંખ્યા આપણી થશે 1002, તો જવાબ આવશે આપણો 1002। આગળ 929મો પ્રશ્ન, 999ની અનુગામી અને પુરોગામી સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થશે, અનુગામી એટલે આગળની અને પુરોગામી એટલે પછીની, એટલે કે 999ની આગળની સંખ્યા કેટલી થશે, 9, 9 અને 8, અને પછીની સંખ્યા 1, 0, 0 અને 0, આ બેનો શું કરવાનો છે, તો કે આ બેનો ગુણાકાર, તો ગુણાકાર આપણને કેટલો મળશે, ગુણાકાર મળશે 9, 9, 8 અને એની પાછળ 1, 0, 2, 0 અને 3, 0, તો આ જવાબ ક્યાં છે, તો કે આ જવાબ આપણો અહીં છે, તો આપણને મળશે 99,998,000, બરોબર છે। તો અહીં આપણા પ્રશ્નો 29 પૂરા થાય છે, આગળનો પ્રશ્ન આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, કેમ કે આપણો ટોપિક અહીં બદલાય છે સ્થાન કિંમતનું પુનરાવર્તન। તો વિદ્યાર્થી મિત્રો, 29 પ્રશ્નો સુધી તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર
तमारे लखवाना छे, व्यवस्थित लखजो जेथी करीने परीक्षानी अंदर पूछाय तो तमने सारी रीते आवड़ी जाए।